ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમે બધા મજામાં જ હશો. આગળના વિડિયોમાં આપણે શું શીખ્યા? સીમાની હડનું માપ શોધતા શીખ્યા અને લાસ્ટમાં એક આપણે દાખલો પણ ગણ્યો હતો. હવે એ જ દાખલાને એવના જેવા જ બીજા દાખલાને આપણે વધુ વિસ્તારથી જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પરિમિતિ એટલે શું તે તો આપણને ખબર પડી ગઈ કે પરિમિતિ એટલે આપેલ આકૃતિની બધી બાજુનો સરવાળો. હવે તમને એ ખબર છે કે પરિમિતિ ચોરસની પરિમિતિ અને લંબચોરસ. હવે તમે ચોરસ આ આકારને તો જાણો છો, આ છે ચોરસ અને આ છે લંબચોરસ. હવે તમને ખબર છે કે ચોરસની બધી બાજુઓ કેવી હોય છે? સરખી હોય છે. જ્યારે લંબચોરસની સામસામેની બાજુઓ સરખી હોય છે. લંબચોરસની શું હોય છે? સામસામેની બાજુઓ સરખી હોય છે. જો આ માપ 6 મીટર હોય તો આ માપ પણ 6 મીટર જ હોય છે. જ્યારે આ માપ 4 મીટર હોય તો આ માપ પણ કેટલું હોય છે? 4 મીટર હોય છે. જ્યારે ચોરસની અંદર શું થાય છે કે આ માપ 3 મીટર હોય તો એ બધી બાજુના માપ કેવા હોય છે? સરખા હોય છે. એટલે તમને ચોરસ અને લંબચોરસ વિશે તો ખબર જ છે. અને હવે પરિમિતિ વિશે પણ ખબર પડી ગઈ કે પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. હવે વિદ્યાર્થી મિત્રો, ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ, આને શું કહેવાય? તમને પૂછવામાં આવે કે ચોરસની પરિમિતિ શોધો, તમને આપેલ ચોરસની પરિમિતિ શોધો, તો તમે શું કરશો? 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 કરશો. એ શું થઈ જશે? થોડી લાંબી ગણતરી થઈ જશે. એના માટે તમને ચોરસની પરિમિતિનું સૂત્ર આપેલું છે. ચોરસની પરિમિતિનું સૂત્ર છે. શું છે ચોરસની પરિમિતિનું સૂત્ર? લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. કેમ? કારણ કે બધી બાજુમાં શું છે? લંબાઈ જ છે. ચોરસમાં પહોળાઈ આવતી નથી એટલે કે લંબાઈ. હવે લંબાઈ લંબાઈ મેં કેટલી વખત લખ્યું છે? કેટલી વખત? 4 વખત. હવે આપણે આગળ શીખી ગયા તેમ ટૂંકી ગણતરી કરવા માટે આપણે શું કરીએ? 4 ગુણ્યા લંબાઈ. કેમ 4 ગુણ્યા લંબાઈ? કારણ કે લંબાઈ કેટલી વખત આવી? 4 વખત. અને ગુણ્યા લંબાઈ એટલે કે આ ચોરસની પરિમિતિનું સૂત્ર છે. શું છે? 4 ગુણ્યા લંબાઈ. ટૂંકમાં જોઈએ તો, અને જો તમારે લાંબી રીતે કરવું હોય તો લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ, 4 વખત લંબાઈ, બરાબર. અને આ ટૂંકમાં એવી જ રીતે લંબચોરસની પરિમિતિ માટેનું પણ સૂત્ર છે. લંબચોરસની પરિમિતિ બરાબર, હવે જો લંબચોરસમાં શું આવે છે? લંબાઈ અને પહોળાઈ. શું આવે છે? લંબાઈ અને પહોળાઈ. તો લંબચોરસની પરિમિતિ, હવે લંબાઈ કેટલી છે? 1 અને 2. કેટલી છે? 2. અને પહોળાઈ પણ કેટલી છે? 1 અને 2. એટલે એનું સૂત્ર શું છે? લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. એટલે કે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. આ શું થયું? લંબચોરસની પરિમિતિનું સૂત્ર. જેમ ચોરસની પરિમિતિનું ટૂંકમાં સૂત્ર છે, તેવી જ રીતે લંબચોરસની પરિમિતિનું પણ ટૂંકું સૂત્ર છે. શું થશે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે લંબાઈ અને પહોળાઈ જે હોય એનો ગુણાકાર તમારે કોની સાથે કરવાનો? 2 સાથે કરવાનો. એટલે કે 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ. તો ને સૂત્ર આવડશે ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ, તો જ દાખલા આવડશે, બરાબર. એટલે કે જો તમને એમ પૂછવામાં આવે કે લંબચોરસની પરિમિતિ શોધો કે ચોરસની પરિમિતિ શોધો, તો આપણને આ સૂત્ર મૂકીને દાખલા ગણતા આવડવા જોઈએ. હવે આપણે જે સૂત્ર શીખ્યા છે ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ, એને આધારે દાખલા શીખીએ.
50 સેમી લાંબા અને 20 સેમી પહોળા લંબચોરસ ટેબલની સીમાનો માપ શોધો. અહીંયા તો તમારા માટે ખૂબ જ સરળ થઈ ગયું, કારણ કે તમને અહીંયા કહી દીધું છે લંબચોરસ સીમાનો માપ શોધો. તો આકૃતિ કેવી બનાવશો? લંબચોરસ. કેવી બનાવશું? લંબચોરસ. બરાબર, આ થઈ ગઈ લંબચોરસ. હવે 50 સેમી લાંબા, લાંબા એટલે કે લંબાઈ, તો એની લંબાઈ કેટલી છે? 50 સેમી. અને 20 સેમી પહોળા, એટલે એની પહોળાઈ કેટલી છે? 20 સેમી. હવે જુઓ આ બાજુનું માપ 50 સેમી, તો આ બાજુનું માપ પણ કેટલું હોવું જોઈએ? 50 સેમી. આ બાજુનું માપ 20 સેમી છે, તો આ બાજુનું માપ પણ કેટલું હશે? 20 સેમી હશે. બરાબર ને? હવે આપણે જો સરવાળો કરવો હોય તો લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, જે લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે. તો આપણે શું કીધું છે? લંબચોરસ ટેબલની સીમાનું માપ શોધો. તો અહીંયા આપણે શું લખવું પડે? લંબચોરસ ટેબલની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. હવે લંબાઈ કેટલી છે? 50 સેમી પ્લસ પહોળાઈ કેટલી છે? 20 સેમી પ્લસ લંબાઈ ફરીથી 50 સેમી પ્લસ પહોળાઈ 20 સેમી. હવે આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો કરો સરવાળો, જોઈએ કેટલો સરવાળો થાય છે. 50 અને 50 100, 20 અને 20 40. હવે કરો 100 વત્તા 40, તો કેટલા થઈ જશે? 140 સેમી. અહીંયા આપણે સેમી કેમ લખ્યું છે? કારણ કે એનું માપ જે છે તે સામા આપ્યું છે, આપણને સેમીમાં આપ્યું છે, એટલે જવાબ પણ આપણો સામા આવશે, સેમીમાં આવશે. હવે આપણે આ શું કર્યું? લંબચોરસની જે પરિમિતિ છે એનું લાંબુ સૂત્ર મૂક્યું. હવે આપણે ટૂંકમાં સૂત્ર મૂકીને ગણવું હોય તો, હવે લંબચોરસની પરિમિતિ બરાબર આ સૂત્ર જે છે એને આપણે ટૂંકમાં કરી દઈએ. બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, આ બે જે છે એ બેને બેઠા જ રાખવાના, એટલે કે બેઠા લખીશું. કૌંસમાં લંબાઈ કેટલી આપી છે આપણને? 50 સેમી પ્લસ પહોળાઈ આપણને કેટલી આપી છે? 20 સેમી. બરાબર. હવે બેને આપણે ફરીથી બેઠા રાખીશું કૌંસમાં. આ બેનો શું થઈ જશે? સરવાળો. શું થઈ જશે? સરવાળો. અહીંયા પ્લસ નું નિશાન કર્યું છે ને આપણે, તો 50 પ્લસ 20 તો કેટલા થઈ જશે? 70 સેમી. બરાબર. હવે કૌંસમાં રહેલું માપ અને બે એ બેનો શું થશે? ગુણાકાર થશે, એટલે કે 70 ગુણ્યા 2 થશે, તો કેટલા આવશે? 7 2 14 અને 1 0, એટલે કે 140 સેમી. તમે લંબચોરસની પરિમિતિનો સૂત્ર આ રીતે મૂકો કે આ રીતે મૂકો, બરાબર જવાબ એક સરખો જ આવશે. મતલબ કે અહીંયા ગાડી તમે જે 2 લખો છો એને લાસ્ટ સુધી કન્ટિન્યુ રાખવાનું અને પછી 2 નો ગુણાકાર કરીને જવાબ લખવાનો. આપણે બીજો દાખલો જોઈશું. 50 મીટર ચોરસ બગીચાની સીમા માટે 3 હરોળ વાળી કાંટાની તારની વાડ કરવા કુલ કેટલો તાર જોઈશે? હવે શું છે? ચોરસ બગીચો. કેવો બગીચો છે? ચોરસ બગીચો. બરાબર. હવે બીજું શું કીધું છે આપણને? 50 મીટર ચોરસ બગીચાની, તો આ બગીચાની માપ શું છે? 50 મીટર. હવે આ શું છે? ચોરસ છે, અને આપણે આગળ શીખી ગયા કે ચોરસની બધી બાજુના માપ કેવા હોય છે? સરખા હોય છે, એટલે કે બધી બાજુના માપ એના કેવા છે? સરખા, એટલે કે 50 મીટર.
હરોળ વાળી કાંટાની વાડ કરવા માટે કેટલા તાણની જરૂર પડશે? હવે સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે બગીચાનું કુલ માપ, એની બગીચાની સીમાનું કુલ માપ કેટલું છે. તો આપણે અહીંયા શું કરવું પડે? ચોરસની પરિમિતિ શોધવી પડે પહેલા. એટલે આપણે શું કરીએ? ચોરસની પરિમિતિ બરાબર આગળ જોઈ ગયા ટેન, લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. તો લંબાઈ કેટલી છે? 50 મીટર પ્લસ 50 મીટર પ્લસ 50 મીટર પ્લસ 50 મીટર. કુલ કેટલું થશે? 200 મીટર. હવે ચોરસની પરિમિતિનું આપણે ટૂંકું સૂત્ર મૂકીએ. ચોરસની પરિમિતિ, હવે વિદ્યાર્થી મિત્રો આ એનો એ જ દાખલો છે, મતલબ કે આ આપણે લાંબુ સૂત્ર મૂકીને દાખલો ગણ્યો છે. હવે હું તમને ટૂંકું સૂત્ર મૂકીને દાખલો શીખવાડીશ. કેટલી વખત છે? 1 2 3 અને 4, એટલે કે 4 ગુણ્યા લંબાઈ. હવે આ 4 ને આપણે અહીંયા બેઠા લખીશું, ગુણ્યા લંબાઈ તમને કેટલી આપી છે? 50 મીટર. તો 4 ગુણ્યા 50 મીટર, તો 5 6 કેટલા થશે? 20, અને આ 1 0, એટલે કે 200 મીટર. જો આપણે ટૂંકું સૂત્ર લખીશું તો આ રીતે દાખલો ગણીશું, લાંબુ સૂત્ર મૂકીએ તો આ રીતે દાખલો ગણાશે, બરાબર. હવે બીજું શું કીધું છે આપણને? આપણે પરિમિતિ તો શોધી લીધી ચોરસની, કે ચોરસની આ બાગની સીમા હળનું માપ કેટલું છે? તો કે 200 મીટર છે. હવે શું કહે છે? 3 હરોળ વાળી કાંટાળી તાળની વાડ. હવે એક હરોળ નથી કરવાની, કેટલી કરવાની છે? આ આની ફરતે વાળ 3 કરવાની છે, 1 2 અને 3 વાળ કરવાની છે, બરાબર. અને ચોરસ બગીચાની સીમાનું માપ કેટલું છે? 200 મીટર. હવે આપણે 3 વાળ કરવાની છે, એટલે આપણે શું કરીશું? 200 મીટર ગુણ્યા 3, કેમ કે 3 વાળ કરવાની છે ને કાંતારી, તો 3 નો 0 સાથે ગુણાકાર એટલે 0, ફરી 0, અને 3 2 6, એટલે આપણને શું કીધું છે? કેટલો તાર જોઈશે? તો આપણને 600 મીટર તાર જોઈશે. કેટલો જોઈશે? 600 મીટર તાર જોઈશે. કારણ કે 200 મીટર ની એક વાર, 200 મીટર ની બીજી વાર, અને 200 મીટર ની ત્રીજી વાર, એટલે 200 ને 200 400, અને 400 ને 200 600, એટલે કુલ કેટલો તાર જોઈશે? 600 મીટર તાર ની જરૂર પડશે. તો આજે બસ આટલું જ. નવા દાખલા સાથે ફરી મળીશું.